ઓફ વડોદરા. ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથકના જમીનની બાબતે થયેલી હત્યાના ગુનામાં કુખ્યાત આરોપીની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા 2.5 વર્ષથી હત્યાના ગંભીર ગુનામાં વચગાળાના જામીન પરથી આ આરોપી ફરાર હતો. પાટણવાવ પોલીસ મથકના તાબેરના ભાડેર ગામમાં જમીન બાબતે 4 જુલાઈ 2018 રોજ જીવણભાઈ સાંગાણીનું અપહરણ કરીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં અગાઉ 3 આરોપીને રાજકોટ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા, જ્યારે જુસુફ સહિતના અન્ય આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા. ત્યારબાદ પોલીસે પકડી પાડેલા ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે પાટણવાવ પોલીસ સ્ટેશનના PSI શ્રી KM ચાવડા અને તેમની ટીમને માહિતી મળેલ કે 2018 જે મર્ડરનો ગુનો છે તેના એક લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલા આરોપી અમીન ઇસ્માઇલ સાંધ જેને પકડવા માટેની ટીમ તૈયાર કરી અને તેઓએ મોડી રાત્રે તેઓને ડિટેન કરેલ છે. આ આરોપી કુખ્યાત હોય અને સોરઠભરમાં ઘણા બધા ગુનામાં વોન્ટેડ હોય અને મર્ડરના ગુનામાં પણ લાંબા સમયથી પેરોલ જમ્પ કરેલ હોય તેને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના SP શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી અત્રેથી સૂચના થયેલ તે મુજબ PSI પાટણવાવ અને તેમની ટીમે જહેમત કરી અને તેમને પકડી પાડેલ છે. તેમની પાસેથી એક પિસ્ટલ તેમજ 7 જીવતા કાર્ટિસ પણ બરામદ કરવામાં આવેલ છે અને એક રાઉટર તેમજ મોબાઈલ પણ તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે. આરોપી જણાવ્યું એમ કુખ્યાત એટલે છે કે તેમણે 2018 એક મર્ડર કરેલ હતું જેમાં પણ એ પેરોલ જમ્પ કરેલ હતો અને એ સિવાય સોરઠભરમાં ભાયાવદર, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન, પાટણવાવ, વંથલી તેમજ અન્ય પણ હજી પૂછવામાં બાકી છે તેવી અલગ અલગ જગ્યાએ ગુનાઓ આચરેલ છે અને પોતે હાલ 32 વર્ષનો છે અને પહેલાં જ્યારે ગુનો કર્યો ત્યારે 20 વર્ષનો પોતાની ઉંમરે ગુનાની શરૂઆત કરેલી. એટલે આવા કુખ્યાત આરોપીને પકડવામાં પાટણવાવ પોલીસ સફળ રહી છે.